હેલો એવરી વન માય સેલ્ફ પૂજા કુછડિયા આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું કે ચેપ્ટર નંબર નાઇન મેનેજમેન્ટ ઓફ ધ હાઈ રિસ્ક ન્યૂ બોર્ન બરાબર કે એની અંદર આપણે પહેલો ટૉપિક જોઈએ માલ પોઝિશન માલ પોઝિશન એટલે શું તો એ સમજતા પહેલાં આપણે જોઈ લે કે પોઝિશન શું છે બરાબર પોઝિશન વિશે તમે ઓલરેડી આપણે ભણી જ ગયા છીએ નોર્મલ લેબરવાળા ચેપ્ટર્સની ચેપ્ટરની અંદર ઓકે તો કે પહેલાં હું રિપીટ કરી દઉં પોઝિશન એટલે શું તો કે પોઝિશન ઇઝ અ રિલેશન ઓફ ડીનોમિનેટર ઓકે પોઝિશન શું છે રિલેશનશીપ છે બરાબર રિલેશન ઓફ ડીનોમિનેટર ઓકે તો કે આપણે ડીનોમિનેટર એટલે શું એ તમે ભૂલી જ ગયા છો ડિનોમિનેટર શું છે તો કે ઇટ્સ અ ફિક્સ પોઈન્ટ ઓફ ધ એની પ્રેઝેન્ટિંગ પાર્ટ કે કોઈપણ પ્રેઝેન્ટિંગ પાર્ટ છે એનો કોઈપણ જે પ્રેઝન્ટિંગ પાર્ટ છે એનો ફિક્સ પોઈન્ટ કે એ શું કહેવાય છે એ ડીનોમિનેટર તરીકે ઓળખવામાં આવે છે ઓકે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ તો કે વર્લ્ડ ટેક્સ પ્રેઝન્ટેશન લઈએ તો એનું ડિનોમિનેટર શું થશે તો કે ઓસી બોટ ઓકે દેન બ્રિજ પ્રેઝેન્ટેશનનું ડિનોમિનેટર બ્રિજ પ્રેઝન્ટેશનની અંદર છે એ ડીનોમિનેટર શું થશે સેક્રમ અને જોઈએ કે ફેસ પ્રેઝન્ટેશન તો કે ફેસ પ્રેઝન્ટેશન છે તો એનું ડીનોમિનેટર શું થશે મેન્ટમ ઓકે તો એવી જ રીતે પોઝિશન શું છે તો કે રિલેશનશિપ ઓફ ડીનોમિનેટર અને ડીનોમિનેટર શું છે તો કે ફિક્સ પોઈન્ટ ઓફ ધ એની પ્રેઝન્ટિંગ પાર્ટ ઓકે તો એ હતું ડીનોમિનેટર ઓકે તો હવે આપણે જોઈએ પોઝિશન અને ડીનોમિનેટર વિશે આપણે પાછું રિમાઇન્ડ કરી લીધું તો હવે આપણે જોઈએ કે માલ પોઝિશનિંગ એટલે શું માલ પોઝિશનિંગ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન रिलेशनशिप बिटवीन द डीनोमिनेटर ऑफ द डीनोमिनेटर ऑफ द प्रेजेंटेशन एंड द पॉइंट ऑन द पेल्विस इज अदर देन द इलियोपेक्टियल एमिनेंस देन इट इज नोन एज अ माल पोजिशन माल पोजिशन एट तो माल पोजिशन इज अ रिलेशनशिप बीन बिट्वीन डीनोमिनेटर ऑफ द प्रेजेंटेशन के जे प्रेजेंटिंग पार्ट है डीनोमिनेटर अने शू क्या मल पोजिशनिंग એટલે રિલેશનશીપ બિટવીન ડિનોમિનેટર ઓફ પ્રો પ્રેઝન્ટેશન શું કીધું છે કે ડિનોમિનેટર ઓફ ધ પ્રેઝન્ટેશન એન્ડ એન્ડ પોઈન્ટ ઓન ધ પેલ્વિસ ઇઝ અધર ધેન શું કીધું છે અધર ધેન ધ ઇલિયોપેક્ટિકલ એમિનેન્સ ઓકે ઇલિયોપેક્ટિકલ એમિનેન્સ તો જે નોર્મલી જે પ્રેઝન્ટેશન છે એનું જે ડિનોમિનેટર અને જે નોર્મલ પ્રેઝન્ટ આપણે નોર્મલ પ્રેઝન્ટેશન વટેક્સની વાત કરીએ તો કે એનું જે પાર્ટ્સ છે એ ક્યાં જેનું આ ડિનોમિનેટર છે એ ક્યાં લોકેટેડ હશે ઇલિયોપેક્ટિકલ એમિનેન્સ પાસે રહેલું હોય છે ઓકે એ આપણે ઓલરેડી આગળ જોઈ ગયા છે ઓકે તો એ નોર્મલ પોઝિશન હતી કે એનો જે ડીનોમિનેટર છે પ્રેઝન્ટિંગ પાર્ટનો એ ડિનોમિનેટર છે ઇલિયોપેક્ટિકલ એમિનેન્સ સાથે કનેક્ટેડ હોય બરાબર એને સાથે રિલેશનમાં હોય ઓકે તો પણ આની અંદર માલ પોઝિશનની અંદર જે પ્રેઝન્ટેશન પ્રેઝન્ટિંગ પાર્ટ છે એનો ડિનોમિનેટર છે એ અધર ધેન ધ ઇલિયોપેક્ટિકલ એમિનેન્સ છે એ રિલેશનમાં હોય જ્યારે ઇલિયોપેક્ટિકલ એમિનન્સ કરતાં બીજા પેલ્વિસના કોઈ પણ પાર્ટ સાથે રિલેશનશીપમાં હોય રિલેશનમાં હોય તો એને શું કહેવાય માલ પોઝિશનિંગ ઓકે માલ પોઝિશનિંગ ઇઝ ધ રિલેશનશીપ બિટવીન રિલેશનશીપ બિટવીન ડિનોમિનેટર ઓફ ધ પ્રેઝન્ટેશન શું કીધું ડિનોમિનેટર ઓફ પ્રેઝન્ટેશન એન્ડ પોઈન્ટ ઓન ધ પેલવીસ કે જે અધર ધેન શું હોય ઇલિયોપેક્ટિકલ એમિનેન્સ કે જે પ્રેઝન્ટેશ પ્રેઝન્ટેશન છે એનું ડિનોમિનેટર છે અધર ધેન અધર ધેન ઇલિયોપેક્ટિકલ એમિનેન્સ કરતાં ધેન મતલબ કે બીજી જગ્યાએ પેલ્વિસના કોઈપણ બીજા પાર્ટ્સની અંદર છે રિલેશનમાં હોય ત્યારે એને શું કહેવાય માલ પોઝિશન ઓકે તો આ હતું માલ પોઝિશન ધેન હવે હવે આપણે જોઈએ કે ઇન કેસ ઓફ વર્ટ એક્સપ્રેસન માલ પોઝિશન છે એ કઈ કઈ જોવા મળે છે તો કે એની અંદર પહેલું છે લેફ્ટ ઓસિપીટો લેટરલ પોઝિશન ઓકે તો કે લેફ્ટ ઓસિપીટો લેટરલની અંદર ધ ઓસિપુટ પોઈન્ટ ટુ ધ લેફ્ટ ઇલિયોપેક્ટિકલ લાઇન ઓકે તો કે ઓસિપુટ પોઈન્ટ છે એ ક્યાં હશે લેફ્ટ ઇલિયોપેક્ટિકલ લાઇન तो आप इलियोपेक्टिकल लाइन छे बराबर तो के ओसिप्यूट पॉइंट छे क्या असे इलियोपेक्टिकल लाइन पास है ओके एंड सजाइटल सजाइटल सचर इज इन ट्रांसवर्स डायमीटर ओके तो के ट्रांसवर्स डायमीटर केम थसे आ ट्रांसवर्स है बराबर पछि आ ओब्लिक असे और आ एंटीरियर पोस्टीरियर डायमीटर सीधा होया एंटीरियर पोस्टीरियर डायमीटर थसे ओके

અને આવી રીતે લેટરલ પોઝિશનની અંદર એટલે કે ટ્રાન્સવર્સ ડાયામિટરની અંદર એ ગોઠવાયેલું હશે ઓકે તો એ હતું લેફ્ટ ઓસીપીટો લેટરલ ઓકે એ લેફ્ટ સાઈડ હશે બરાબર એટલે કે ધ ઓસીપુટ પોઈન્ટ જે બેબીનું હેડ જે ડિનોમિનેટર છે ઓસીપુટ એ ઓસીપુટ પોઈન્ટ છે એ લેફ્ટ ઇલિયોપેક્ટિકલ લાઇન પાસે હશે અને એનું જે સર્જાઇટલ સૂચર છે એ લેફ્ટ ઇલિયોપેક્ટિકલ લાઇન પાસે હશે એટલે કે એ ટ્રાન્સવર્સ લાઈનમાં હશે એટલે કે ટ્રાન્સવર્સ ડાયામીટરની અંદર હશે બરાબર ટ્રાન્સવર્સ ડાયામીટરમાં એના સજાયટલ સૂચર છે એ ટ્રાન્સવર્સ ડાયામીટરની અંદર હશે ઓકે તો આ હતું લેફ્ટ ઓસિપીટો લેટરલ પોઝિશન હવે આપણે જોઈએ રાઇટ ઓસિપિટો લેટરલ પોઝિશન તો કે લેફ્ટ હતું એવી જ રીતે રાઈટ હશે સેમ ચીઝ પણ કઈ સાઈડ હશે ખાલી સાઈડ જુદી હશે ઓની અંદર જેમાં લેફ્ટ આવતું હતું એની જગ્યાએ રાઈટ સાઈડ હશે બરાબર એટલે કે ઓસિપુટ પોઈન્ટ છે એ ટુ ધ રાઇટ ઇલિયોપેક્ટિયલ લાઇન્સ એટલે કે હવે એનું ઓસિપુટ પોઈન્ટ છે એ રાઈટ સાઈડ હશે બરાબર રાઇટ ઇલિયોપેક્ટિર લાઇન પાસે હશે બરાબર એટલે કે અને એના સજાયટલ સૂચર છે એ ઓલરેડી ટ્રાન્સવર્સ ડાયામીટરમાં જ હશે બરાબર એટલે બેબી છે એની પોઝિશન કેવી થશે આવી રીતે હેડ અહીંયા આવી રીતે એટલે કે ટ્રાન્સવર્ઝ લાઈનમાં જ હશે ઓકે ધેન રાઇટ ઓસિપીટો લેટરલ પોઝિશન એ આપણે જોયું કે ઓસિપુટ પોઈન્ટ ટુ ધ રાઇટ to the right iliopectic line and sagittal suture lie in transverse diameter of the pelvis. હવે આપણે જોઈએ તો તો કે લેફ્ટ ઓસિપિટો પોસ્ટરિયર પોઝિશન ઓકે લેફ્ટ ઓસિપિટો પોસ્ટરિયર ઓસિપિટ પોઈન્ટ ટુ ધ લેફ્ટ સેક્રો ઇલિયક જોઈન્ટ હવે લેફ્ટ ઓસિપિટો પોસ્ટરિયર પોઝિશન છે એની અંદર જે ઓસિપિટ પોઈન્ટ છે એ શું હશે લેફ્ટ સેક્રોઇલેક પોઈન્ટ સેક્રમ અને ઇલિયાક પોઈન્ટ એટલે આ થશે ઓકે સેક્રમ અને ઓસિપુર પોઈન્ટ ટુ ધ લેફ્ટ સેક્રો ઇલિયાક જોઈન્ટ ઓશિપુર પોઈન્ટ છે એ ક્યાં હશે અહીંયા બરાબર ધેન સજાઇટલ સુચર ઇઝ ઇન લેફ્ટ ઓબ્લિક ડાયામીટર ઓફ ધ પેલ્વિસ ઓકે

એટલે કે ધ ઓસીપુટ પોઈન્ટ ટુ ધ રાઇટ સેક્રો ઇલૅક જોઈને હવે એનું જે ઓસીપુટ પોઈન્ટ છે સેમ જ લેફ્ટ સેક્રો લેફ્ટના હતું તે એની જગ્યાએ હવે આપણે રાઇટ સાઈડ હશે બરાબર અને જો એના સજાઇટલ સૂચર છે એ પણ કઈ રીતે તો કે ઓબ્લિક લાઈમાં જ હશે ઓકે સેમ ચીઝ છે લેફ્ટની જેમ જ રાઈટ ઓકે પણ સાઈડ કઈ હશે રાઈટ સાઈડ ઓ જે ઓમાં લેફ્ટની અંદર છે એ લેફ્ટ સાઈડ હતું એવી જ રીતે આ રાઈટ સાઇડ હશે પણ બંનેની જે ડાયામીટર છે એ કેવા હશે ઓબ્લિક હશે ઓકે એટલે કે ધ ઓસિપુટ પોઈન્ટ ઇઝ અ રાઇટ સેક્રોલેક જોઈન્ટ પાસે અને છે ઓબ્લિક ડાયામીટરની અંદર ગોઠવાયેલા હશે ઓકે તો આ તો રાઇટ ઓસિપીટો પોસ્ટિરિયર પોઝિશન ધેન લાસ્ટમાં ડાયરેક્ટ ઓસિપીટો એન્ટિરિયર પોઝિશન હવે તમને ખબર જ છે કે એન્ટીરિયર પોસ્ટિરિયર પોઝિશન એટલે કે સીધું બરાબર આ ટ્રાન્સવર્સ છે આ ઓબ્લિક છે તો આ સીધું છે એન્ટીરિયર પોસ્ટીરિયર થશે તો હવે છે સિમ્ફાઇસિસ પ્યુબીસ એન્ડ સજાઈટલ એન્ટિરિયર પોસ્ટર ડાયોમીટર ઓફ ધ પેલ્વિસ શું કીધું છે કે ઓસિપુટ પોઈન્ટ છે એ સિમ્ફાઈસ પ્યુબીસ પાસે હશે ઓકે આવી રીતે

કેવી હશે એન્ટિરિયર પોસ્ટરિયર એટલે કે ડાયામીટર કેવો હશે એન્ટિરિયર પોસ્ટરિયર બરાબર સમજાણ એટલે કે ઓસિપિટ પોઈન્ટ્સ ટુ ધ સિમ્ફિસિસ પ્યુબિસ એન્ડ સજિટલ સુચર ઇઝ એન્ટિરિયર પોસ્ટરિયર ડાયામીટર ઓફ ધ પેલ્વિસ ધેન હવે આપણે જોઈએ ડાયરેક્ટ ઓસિપિટો પોસ્ટરિયર પોઝિશન એટલે કે આ પોઝિશન ડાયરેક્ટ ઓસિપિટો પોસ્ટરિયર પોઝિશન એની અંદર ઓસિપિટ પોઈન્ટ્સ ટુ ધ સેક્રમ એટલે કે એન્ડ ઓસીપુટ પોઈન્ટ ટુ ધ સેક્રમ એન્ડ સજાઇટલ સુચર ઇઝ અ એન્ડ એન્ટીરિયર પોસ્ટિરિયર ડાયામીટર ઓફ ધ પેલવીસ શું કીધું છે ઓસિપુટ પોઈન્ટ ટુ ધ સેક્રમ એન્ડ સજાઇટલ સુચર ઇન ધ એન્ટીરિયર પોસ્ટિર ડાયામીટર ઓફ ધ પેલવીસ આની જેમ જે ઓશીપુટ પોઈન્ટ છે એ કેની પાસે હશે સેક્રમ પાસે ઓકે અને બેબી છે એ કેવી લાઈ હશે એન્ટીરિયર પોસ્ટિરિયર લાઈ અને એન્ટીરિયર પોસ્ટિરિયર છે એ ડાયામીટર હશે ઓકે તો એ હતું ડાયરેક્ટ ઓઇડો પોસ્ટિરિયર પોઝિશન ઓકે હવે આપણે જોઈએ ઇન કેસ ઓફ ધ બ્રિજ પ્રેઝન્ટેશન ઇન કેસ ઓફ ધ બ્રિજ પ્રેઝન્ટેશનની અંદર લેફ્ટ સેક્રો લેટરલ પોઝિશન હવે લેટરલ પોઝિ લેફ્ટ સેક્રો લેટરલ પોઝિશનની અંદર જોઈએ તો કે સેક્રમ છે એ સેક્રમ પોઈન્ટ બ્રિજ પ્રેઝન્ટેશનની અંદર છે સેક્રમ છે એ ડિનોમિનેટર હશે ઓકે એટલે કે હવે સેક્રમ છે એ ડિનોમિનેટર તરીકે આપણે લઈશું તો કે ધ સેક્રમ પોઈન્ટ ટુ ધ લેફ્ટ ઇલિયોપેક્ટિયલ લાઇન જેમ આપણે વર્ટેક્સ પ્રેઝન્ટેશનની અંદર જોયું એવી જ રીતે હશે સેમ પણ એનું જે ઓ જે સેક ઓની અંદર આપણે ઓસીપુટ પોઈન્ટ લેતા હતા એની જગ્યાએ આમાં સેક્રમ પોઈન્ટ હશે અને કઈ સાઈડ લેફ્ટ સેક્રો લેટરલ પોઝિશન છે એટલે કે લેફ્ટ ઇલિયોપેક્ટિકલ લાઇન પાસે છે એ બેબીનું સેક્રમ પોઈન્ટ હશે ઓકે ધેન રાઇટ સેક્રો લેટરલ પોઝિશન જોઈએ તો કે સેક્રમ પોઈન્ટ છે એ બેબીના રાઇટ ઇલિયોપેક્ટિયલ લાઇન પાસે હશે સોરી સેક્રમ પોઈન્ટ છે એ રાઇટ ઇલિયોબેક્ટેરિયલ લાઇન છે એની પાસે હશે ઓકે તો કે આ હતું રે લેફ્ટ સેક્રો લેટરલ પોઝિશન અને રાઇટ સેક્રો લેટરલ પોઝિશન આપણે પોઝિશન જોઈએ તો આની અંદર જેમ આગળના જ જે ડાયા ડાયામીટર્સ હતા એ જ ડાયામીટર્સ છે આની અંદર પણ આવશે મતલબ કે બેબી છે એ ટ્રાન્સવર્સ ડાયામીટરની અંદર જ છે એ લાઈ હશે ઓકે ટ્રાન્સવર્સ લાઈનની અંદર જ હશે અને ડાયામીટર પણ કેવો હશે ટ્રાન્સવર્સ જ ઓકે

પણ જે આની અંદર ઓસીપુટ પોઈન્ટની જગ્યાએ શું લેવાનું હશે સેક્રમ પોઈન્ટ ઓકે સેક્રમ પોઈન્ટ છે હવે આપણે લેફ્ટ સેક્રો ઇલેક પોઈન્ટ પાસે હશે એટલે કે કઈ લાઈ થશે ઓબ્લિક લાઈ ઓકે અને હવે રાઈટ સેક્રો પોસ્ટિરિયર પોઝિશન જોઈએ તો કે સેક્રમ પોઈન્ટ છે એ કોની પાસે હશે રાઈટ સેક્રો ઇલેક જોઈન્ટ પાસે હશે અને એ પણ લાઈ કેવી હશે ઓબ્લિક લાઈ અને ઓબ્લિક ડાયામીટર હશે ઓકે ધેન હવે આપણે લાસ્ટમાં જોઈએ કે ડાયરેક્ટ સેક્રો એન્ટિરિયર પોઝિશન અને ડાયરેક્ટ સેક્રો પોસ્ટીરિયર પોઝિશન તો કે સેક્રમ પોઈન્ટ ટુ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ ઓફ ધ મધર જો બેબીનું જે સેક્રમ હશે એ કોની પાસે હશે મધરના સિમ્ફાઇસિસ પ્યુબિસ પાસે ઓકે અને લાય કઈ હશે એન્ટિરિયર પોસ્ટિરિયર અને ડાયામીટર કેવો હશે એન્ટિરિયર પોસ્ટીરિયર ડાયામીટર ઓકે અને જે હવે આપણે જોઈએ કે ડાયરેક્ટ સેક્રો પોસ્ટિર પોઝિશન પોસ્ટિરિયરની અંદર સેક્રમ પોઈન્ટ છે સેક્રમ મધરના સેક્રમ સેક્રમ ઓફ ધ પેલ્વિસ મધરના જે પેલ્વિસનું સેક્રમ હશે એની જ પાસે બેબીનું સેક્રમ પોઈન્ટ પણ હશે અને લાઈ કેવી હશે એન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામિટર કેવો હશે એન્ટીરિયર પોસ્ટીરિયર વર્ટેક્સની અંદર જે ડાયામીટર્સ આવે છે એ જ ડાયામીટર સેમ આની અંદર પણ આવશે પણ આની અંદર એક વખત હજુ રિપીટ કર દો કે જે વર્ટેક્સની અંદર ડેનોમિનેટર છે ઓસીપૂટ છે એની જગ્યાએ શું આવશે સેક્રમ પોઈન્ટ આની અંદર બ્રિચ પ્રેઝન્ટેશનની અંદર ઓકે ધેન હવે આપણે જોઈએ ઇન કેસ ઓફ ધ સોલ્ડર પ્રેઝન્ટેશન સોલ્ડર પ્રેઝન્ટેશન તો કે સોલ્ડર પ્રેઝન્ટેશનની અંદર ડિનોમિનેટરની આપણે વાત કરીએ તો કે એક્રોમિયન એક્રોમિયન જે છે એ ડિનોમિનેટર છે ઓકે હવે આપણે એક્રોમ એક્રોન એક્રોમિયનની વાત કરીએ બરાબર એક્રોમિયન છે એ શું છે એ ગ્રીક વર્ડ છે કે એક્રો છે મતલબ કે હાઈ અને ઓમસ્ટ મતલબ કે સોલ્ડર તો કે હાઈ શોલ્ડર શોલ્ડરનો જે હાઈ પાર્ટ છે સૌથી પહેલો પાર્ટ છે ઓકે એને શું કહેવાય એક્રોમિયન ઓકે આપણે જોઈએ તો કે આ હતું એક્રોમિયન બરાબર કે આ જે આપણું સોલ્ડ આ સોલ્ડર છે આ આપણું સોલ્ડર છે બરાબર આ આપણો હાથ છે આખો તો કે આપણું સોલ્ડર જે છે એનો જે હાઇએસ્ટ પાર્ટ છે એ શું છે એક્રોમિયન ઓકે તો કે એક્રોમિયન જે સોલ્ડર પ્રેઝન્ટેશન છે તો એની અંદર એક્રોમિયન છે એ ડીનોમિનેટર તરીકે આપણે લેવાનો છે ઓકે તો કે એક્રોમિયન ઇઝ અ ડીનોમિનેટર એક્રોમિયન ઇઝ અ ડિનોમિનેટર ઓફ ધ સોલ્ડર પ્રેઝન્ટેશન બટ ઇન ધેટ ડોરસમ ડિસ્ક્રાઈબ ધ પોઝિશન એટલે કે ફિટલની બેગ જે છે એ પોઝિશન ડિસ્ક્રાઇબ કરશે ઓકે એટલે કે ફિટલ્સની બેગ પ્રમાણે છે આપણે સોલ્ડર પ્રેઝન્ટેશનની અંદર છે એની જે પોઝિશન છે એ આપણે ચેક કરીશું ઓકે એટલે કે ફિટલ બેગ કેન ઇન્ટિરિયર અને પોસ્ટિરિયર ફિટલ બેગ છે એ બે સાઈડથી રહી શકે એન્ટિરિયર અથવા તો પોસ્ટિરિયર ઓકે તો આપણે જોઈએ કે સોળ એની અંદર બે પોઝિશન આવશે ડોરસો ડોરસો એન્ટિરિયર પોઝિશન એન્ડ પોઝિશન તો એન્ડસો પોસ્ટોર એન્ટીરિયર પોઝિશનની એન્ટિરિયર ટુ ધ મધર જે એન્ટિરિયર પોઝિશન હશે એની અંદર ફિટસનું જે ડોરસમ છે મતલબ કે ફિટસની જે બેક છે એ મધરના એન્ટીરિયર એન્ટીરિયરમાં હશે બરાબર એટલે કે ફિટસ બેક લાય એન્ટીરિયર ટુ ધ મધર પેલ્વીસ અને જે પોસ્ટિરિયર પોઝિશન હશે એની અંદર જે ડોરસમ છે મતલબ કે ફિટર્સની બેગ છે એ પોસ્ટિરિયરલી છે એ મધરના પેલવીસથી સિચ્યુએટેડ લાઈ થયેલું હશે ગોઠવાયેલું હશે ઓકે તો આ હતું ડોરસો એન્ટિરિયર પોઝિશન અને ડોરસો પોસ્ટિરિયર પોઝિશન ઓફ ધ શોલ્ડર પ્રેઝન્ટેશન હવે આપણે લાસ્ટમાં વાત કરીએ ઇન કેસ ઓફ ધ ફેસ પ્રેઝન્ટેશન ઇન કેસ ઓફ ધ ફેસ પ્રેઝન્ટેશનની અંદર જે ડિનોમિનેટર હશે એ શું હશે મેન્ટમ તમને બધાને ખ્યાલ જ છે મેન્ટમ છે એ ફેસ પ્રેઝન્ટેશનનો ડિનોમિનેટર છે મેન્ટમ એટલે કે ચીન બરાબર જે હવે એની અંદર આપણે અમુક પોઝિશન જોઈએ આ બહુ પૂછાતું નથી એટલે ખાલી જસ્ટ આપણે કઈ કઈ પોઝિશન છે એ જસ્ટ રિમાઇન્ડ કરશું એટલે કે રાઇટ મેન્ટો લેફ્ટ મેન્ટો પોસ્ટિરિયર લેફ્ટ મેન્ટો ઇન્ટિરિયર રાઇટ મેન્ટો ઇન્ટિરિયર રાઇટ મેન્ટો ટ્રાન્સવર્સ અને લેફ્ટ મેન્ટો ટ્રાન્સવર્સ બરાબર એટલે કે લેટ ઓકે તો આ હતું ફેસ પ્રેઝન્ટેશનની વાત તો હવે આપણે પાછું એકવાર પોઝિશનિંગ માલ પોઝિશનિંગ છે એ જોઈ લઈએ માલ પોઝિશનિંગ પોઝિશનિંગ આપણે જોયું કે પોઝિશન શું છે રિલેશનશીપ ઓફ રિલેશન ઓફ ધ ડીનોમિનેટર અને ડીનોમિનેટર શું છે તો કે ડિનોમિનેટર એટલે કે પ્રેઝેન્ટિંગ પાર્ટનો છે એ મેઇન છે એ પોઈન્ટ બરાબર મેઇન પોઈન્ટ ઓફ ધ પ્રેઝન્ટિંગ પાર્ટ મતલબ કે ફિક્સ પોઈન્ટ એક ઓકે તો કે આપણે નોર્મલી જોઈએ તો કે ફેસની અંદર હમણાં આપણે જોયું કે મેન્ટમ છે એ ફેસનો ડીનોમિનેટર છે એવી જ રીતે બ્રિચની અંદર સેક્રમ છે એવી જ રીતે વર્ટેક્સની અંદર ઓસીપૂટ છે ઓકે તો એ હતું ડિનોમિનેટર અને માલ સોરી પોઝિશનિંગની વાત હવે આપણે માલ પોઝિશનની વિશે ભણ્યા એટલે કે ભણીએ તો કે માલ પોઝિશનની શું છે તો કે એ જે રિલેશનશિપ છે ડિનોમિનેટરનો જે પ્રેઝન્ટેશનનું જે ડિનોમિનેટર છે પ્રેઝન્ટિંગ પાર્ટનું જે ડિનોમિનેટર છે એનું રિલેશનશીપ જે પેલ્વિસ સાથે હોય છે બરાબર નોર્મલી છે પેલ્વિસ સાથે એનું રિલેશનશીપ છે ઇલિયોપેક્ટિયલ એમિનેન્સ પાસે હોય છે નોર્મલ પોઝિશનની અંદર વર્ટેક્સની વાત કરીએ તો બરાબર પણ વર્ટેક્સની અંદર એ ઘણી માલ પોઝિશનિંગ આવે તો કે આપણે વાત કરીએ છીએ કે રિલેશનશીપ બિટવીન ધ ડિનોમિનેટર ઓફ ધ પ્રેઝન્ટેશન જે પ્રેઝન્ટેશન છે પ્રેઝન્ટિંગ પાર્ટ છે જે એનો ડિનોમિનેટર છે એ નોર્મલી જે નોર્મલ લેબર નોર્મલ મિકેનિઝમની અંદર જે ઇલિયોપેક્ટિકલ એમિનન્સ પાસે છે એ વર્ટેક્સ પ્રેઝન્ટેશનની અંદર જેનું ઓસિપિટ છે એ ઇલિયોપેક્ટિકલ ઇમિનન્સ પાસે છે એ હોય બરાબર લાઈ થયેલું હોય ઓકે તો એના રિલેશનશીપ સાથે એના રિલેશનમાં હોય ઓકે પણ એની જગ્યાએ જો બીજા કોઈ કોઈપણ પાર્ટ સાથે જે ડિનોમિનેટરનો રિલેશન હોય તો એને શું કહેવાય માલ પોઝિશનિંગ ઓકે દેન કેસ ઓફ ધ વર્ટેક્સ પ્રેઝન્ટેશન આપણે વાત કરીએ તો એની અંદર આપણે લેફ્ટ ઓસીપીટો લેટ જોયું કે જેની અંદર ઓસીપૂટ પોઈન્ટ છે એ ઇલોપેક્ટિકલ પાસે હશે લેફ્ટ લાઇન પાસે એટલે કે આપણે લેફ્ટ સાઇડ છે તો એનું ઇલિયોપેક્ટિકલ લેમિનન્સ પાસે છે એ બેબીનું હેડ હશે ટ્રાન્સવર્સ લાય આ થઈ એટલે કે બેબી છે ટ્રાન્સવર્ઝ લાઈનમાં હશે અને ટ્રાન્સવર્સ છે એ હશે ઓકે હવે આપણે વાત કરીએ તો કે લાય રાઇટ ઓસીપિટો લેટરલ પોઝિશન તો લેફ્ટની જેમ જ રાઈટ છે ઓસિપુટ પોઈન્ટ ટુ ધ રાઇટ ઇલિયોપેક્ટિકલ લાઇન પાસે હશે લેફ્ટની જગ્યાએ અને સજાટલ સૂચર છે એ ટ્રાન્સ વીટરમાં હશે ઓકે ધેન લેફ્ટ ઓસિપીટો પોસ્ટિરની પોઝિશનની વાત કરીએ તો કે ઓસિપુટ પોઈન્ટ છે એ લેફ્ટ સેક્રોઇલિયાક જોઈન્ટ પાસે હશે ઓકે આ લેફ્ટ સેક્રોઇલિયાક જોઈન્ટ પાસે હશે બરાબર અને બેબી છે એ કંઈ ઓબ્લિક લાઈમાં હશે ઓબ્લિક ડાયામીટર હશે બરાબર આ બેબીનું હેડ અને ઓબ્લિક લાઈ ઓકે એવી જ રીતે રાઈટ સાઈડ અને બેબીની લાઈ કેવી હશે ઓબ્લિક ડાયામીટર છે એ ઓબ્લિક ઓકે તો આ હતું રાઈટ ઓસિપીટો પોસ્ટિરિયર પોઝિશન કે ઓસિપીટો પોઈન્ટ છે એ રાઈટ સેક્રોલેક જોઈન્ટ પાસે હશે અને સજાઇટલ સૂચર છે એ ઓબ્લિક ડાયામીટરમાં હશે ધેન લાસ્ટમાં જે ડાયરેક્ટ ઓસિપિટો પોસ્ટિરિયર અને એન્ટીરિયર આવે છે તો એની અંદર એન્ટિરિયર જોઈએ તો કે ઓસીપુટ પોઈન્ટ ટુ ધ સિમ્ફાઇસિસ પ્યુબિસ પાસે હશે અને લાઈ ઓસીપીટો ઓસીપુટ છે એન્ટિરિયર એન્ટીરિયર પોસ્ટિરિયર ડાયામીટરની અંદર બેબી છે એન્ટીરિયર પોસ્ટિરિયર લાઈનની અંદર અને એન્ટીરિયર પોસ્ટિરિયર ડાયામીટરની અંદર લાઈ હશે ઓકે ધેન આપણે જોઈએ ડાયરેક્ટ ઓસીપીટો પોસ્ટિરિયર પોઝિશન એટલે કે ઓસીપુટ પોઈન્ટ ટુ ધ સેક્રમ સજાઇટલ સૂચન ઇન ધ એન્ટીરિયર પોસ્ટિરિયર ડાયામીટર ઓફ ધ સેલ્વીસ એટલે કે ઓસીપુટ પોઈન્ટ છે એ સેક્રમ પાસે મધરના સેક્રમ પાસે અને સજાઇટલ સૂચર છે એ ક્યાં હશે તો કે એન્ટીરિયર પોસ્ટીરિયર ડાયામીટરમાં હશે ઓકે બ્રિચ પ્રેઝન્ટેશન જોયું તો એની અંદર બધી વસ્તુ ડિનોમિનેટર્સ છે એ એની જગ્યાએ ચેન્જ થશે ઓસીપુટની જગ્યાએ સેક્રમમાં આવી જશે અને બાકી બધી વસ્તુ સેમ રહેશે બરાબર પોઝિશનિંગ છે લેટરલની અંદર જેવી રીતે છે જે વર્ટેક્સમાં જોયું એવી જ રીતે બ્રિચમાં હશે બરાબર પણ એક છે એ ડીનોમિનેટર છે એ એક ચેન્જ થશે ઓકે એટલે કે લેફ્ટ સેક્રો લેટરલ પોઝિશનની અંદર આપણે જોઈએ તો કે સેક્રમ છે સેક્રમ પોઈન્ટ છે લેફ્ટ ઇલ્યોપૅલ લાઇનમાં હશે ઓકે અને બેબી છે એ ટ્રાન્સ લાઈમાં હશે રાઈટની અંદર રાઈટ સેક્રો લા રાઇટ ઇલોપેક્ટિયલ લાઈન પાસે હશે અને ટ્રાન્સ લાઈમાં હશે ઓકે લેફ્ટ સેક્રો પોસ્ટિરિયર પોઝિશન જોઈએ તો કે સેક્રમ પોઈન્ટ છે એ ક્યાં હશે સેક્રો ઇલિયાક પોઈન્ટ પાસે ઓબ્લિક લાઈ થશે ઓકે દેન રાઇટ સેક્રો પોસ્ટીરિયર પોઝિશન જોઈએ તો કે સેક્રમ પોઈન્ટ છે એ રાઇટ સેક્રો સેક્રો પાસે હશે ઓકે ધેન ડાયરેક્ટ ઇન્ટિરિયર પોઝિશન જોઈએ તો કે સેક્રમ પોઈન્ટ ટુ ધ સિમ્ફાઇસિસ પ્યુબીસ ઓફ ધ પેલ્વિસ હવે જે સેક્રો એન્ટીરિયર પોસ્ટીરિયડ તો એન્ટિરિયર પોસ્ટીરિયર એટલે કે સીધું થશે બરાબર આ પેલ્વિસ છે સોરી પેલ્વિસ છે તો કે સિમ્ફાઇસિસ પ્યુબિસ જે મધરનું પેલ્વિસના સિમ્ફાઇસિસ પ્યુબીસ પાસે છે એ બેબીનું સેક્રમ પોઈન્ટ હશે ઓકે તો એ હતું સેક્રો ઇન્ટીરિયર પોઝિશ પોઝિશન એટલે કે ઇન્ટિરિયર પોસ્ટિરિયર ડાયામીટર ઇન્ટીરિયર પોસ્ટિરિયર લાયેન ડાય ડાયરેક્ટ સેક્રો પોસ્ટિરિયર પોઝિશન એની અંદર સેક્રમ પોઈન્ટ ટુ ધ સેક્રમ ઓફ ધ મધર પેલ્વીસ મધરના જે સેક્રમ પાસે છે બેબીનું સેક્રમ પોઈન્ટ હશે અને ઇન્ટિરિયર પોસ્ટીરિયર લાય ઇન્ટિરિયર પોસ્ટિરિયર ડાયમીટર ધેન આપણે સોલ્ડર પ્રેઝન્ટેશન જોઈએ તો કે એની અંદર એક્રોમિયન જે છે એક્રોમિયન એ છે ડિનોમિનેટર તરીકે હશે પણ આની અંદર જે બેક પાર્ટ છે બેબીનો એ છે આપણે પોઝિશનિંગ બતાવશે એની અંદર એન્ટિરિયર અને પોસ્ટિરિયર પોઝિશનિંગ આવશે ડોરસો એન્ટીરિયર ડોરસો પોસ્ટિરિયર ફિટસ છે એ ઇન્ટિરિયર મધરના ઇન્ટીરિયર હશે તો એ એન્ટિ ડોરસો એન્ટીરિયર થશે અને જે મધરના પોસ્ટિરિયર લાઈ થયેલું તો એ મધરના સોરી તો એ ડોરસો પોસ્ટિરિયર પોઝિશન કહેવાય અને આપણે લાસ્ટમાં ફેસ્ટ પ્રેઝન્ટેશન વિશે વાત કરીએ તો એની અંદર રાઇટ મેન્ટો પોસ્ટિર લેફ્ટ મેન્ટોપોસ્ટિરિયન લેફ્ટ મેન્ટો ઇન્ટિરિયર રાઇટ મેન્ટો એન્ટીરિયર રાઇટ મેન્ટો ટ્રાન્સવર્સ લેફ્ટ મેન્ટો ટ્રાન્સવર્સ એ હતો લેટ્રોલ ઓકે તો આ હતું માલ પોઝિશનિંગ થેન્ક યુ